અને જો હવે આ ચિત્રમાં તમે જુઓ તો સલમાન અને એનો પિતરાઈભાઈ એટલે કે કુટુંબી જે ભાઈ છે એનો કાકાનો છોકરો એ રફિક અને સલમાન જુઓ તે કપડાં જે છે ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે. કપડાં જ્યારે વ્યવસ્થિત ધોવાય જાય ઇસ્ત્રી થઈ જાય એટલે જે છે ઘરે પહોંચાડવાનું કામ છે એ આ બંને ભાઈઓ કરે છે. તો જોયું ને તમે કે આપણે જે કુટુંબમાં રહેતા હોય એમાંથી આપણે જે છે ઘણું બધું શીખતા હોય. જેમ કે એનો વ્યવસાય છે તો એ વ્યવસાય પર કુટુંબ એક જણું કામ કરતું હોય તો કુટુંબના સભ્યો જે છે એને હેલ્પ કરતા હોય મદદ કરતા હોય તેના વ્યવસાયમાં. અને જે ધીમે ધીમે જે બાળકો છે તે પણ વ્યવસાય શીખવા લાગે છે. જો અહીંયા બીજું ચિત્ર છે એ દૂધની ડેરીનું છે કે દૂધનો જો એના પપ્પા દૂધનો વ્યવસાય કરતા હોય કે દૂધની ડેરી હોય તો ધીમે ધીમે છોકરા પણ છે એ કામમાં લાગી જાય છે એ કામ શીખવા લાગે છે. પછી જો હવે આ બીજું ચિત્ર છે કરિયાણાની દુકાનનું છે. કરિયાણાની દુકાનમાં ધારો કે એના મમ્મી પપ્પા એ બંને છો કે કરિયાણાની દુકાન સંભાળતા હોય તો ધીમે ધીમે જે છોકરા પણ છે એ કરિયાણાની દુકાન જે છે એ સંભાળવામાં મદદ કરવા લાગે છે. તો આ રીતે જે છે એક વ્યવસાયમાં બધું આખું જે કુટુંબ છે એ લાગી જતું હોય છે. આમ આપણને આપણા કુટુંબના સભ્યો જે છે એ ઘણું બધું શીખવતા હોય છે. આપણે આપણે ઘણું બધું જે છે ખાલી વ્યવસાયને બોલવું ચાલવું રમવું આજથી માંડી આપણે મોટા થાય ત્યાં સુધી ધારો કે કઈ સાયકલ ચલાવવા શીખવું છે તો એ પણ આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી શીખીએ છીએ. જો આપણે હમણાં સલમાન અને રફિકની વાત કરીને સલમાન અને રફિકને સાયકલ ચલાવતા કોણે શીખવું તો સલમાન અને રફિક બંને બાળકને સાયકલ ચલાવતા તેના કાકાએ શીખવ્યું છે. તો આ રીતે જે છે કુટુંબના સભ્યો ઘણી બધી રીતે જે છે એ આપણને શીખવામાં મદદ કરતા હોય છે. પછી આપણે જ્યારે કઈ આપણી પ્રોબ્લેમ હોય આપણે ધારો કે કોઈ ઉદાસ છે કઈ ખોટું થયું છે કઈ કેવું છે તો આપણે જે છે સૌથી પહેલા આપણા કુટુંબના સભ્યો પાસે જતા હોઈએ છીએ. કઈ આપણે ખુશી હોય તો પણ આપણે સૌથી પહેલા કોને શેર કરીએ આપણા કુટુંબના જે સભ્યો છે એના આપણે શેર કરતા હોઈએ છીએ. જો જનરલી આપણે એ આપણને આપ્યું છે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે પછી ખાલી જગ્યા પાસે જાઓ છો એવું આપણને પૂછ્યું. તો જનરલી આપણે ઉદાસ હોય તો કોની પાસે છે આપણે મમ્મી પાસે જતા હોય છે. આપણે કઈ આપણને પ્રોબ્લેમ જો હોય ને આપણે મમ્મી પાસે જઈ એને કહીએ કે મને આ પ્રોબ્લેમ છે. જો અહીં એક ચિત્ર આપ્યું છે એમાં એક છોકરો છે ઉદાસ છે અને એના મમ્મી જે છે એની બાજુમાં બેઠા છે. પછી આપણે કઈ ખાનગી વાત કેવી હોય હવે આપણને ખાલી જગ્યા એવી પૂછી છે કે ખાનગી વાત કેવી હોય તો ખાલી જગ્યા પાસે જઈ. ચલો હવે આપણું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ આપણા ઓછા માર્ક્સ આવે છે અને એમાં સૂચના લખેલી છે. તો હવે આપણે આ વાત તો જઈને પેલા પપ્પાને તો કરવાનું નથી કે મારું રિઝલ્ટ આવી ગયું છે ને મારા ઓછા માર્ક્સ આવ્યા છે. આ વાત આપણે સૌથી પહેલા કોને કરીએ તો આ વાત જે છે એ આપણે સૌથી પહેલા આપણે મમ્મીને કરીએ છીએ કે મમ્મી મારે આવું રિઝલ્ટ આવ્યું છે મારા ઓછા માર્ક્સ આવ્યા છે. તો આપણી જે ખાનગી વાત છે ને એ પણ આપણે સૌથી પહેલા આપણે મમ્મી સાથે જ કરતા હોઈએ છીએ. પછી ધારો કે કંઈક ખોટું થયું છે. જો આ ચિત્ર એવું છે કે જેમાં જે છોકરી છે એનાથી કંઈક ખોટું થયું છે ને મમ્મીને વાત કરે છે કે ખોટું થયું હોય તો પણ આપણે છે આપણા મમ્મી પાસે જતા હોય આપણે કંઈક ખોટું કર્યું હોય તો આપણા મમ્મીને સૌથી પહેલાં આપણે કહીએ કે મમ્મી મારાથી આ ભૂલ થઈ છે. એટલે આપણા મમ્મીથી આપણે એકદમ નજીક હોય આપણાથી કંઈક ભૂલ થઈ હોય આપણે કંઈક વાત કરવી હોય કંઈક ખાનગી વાત કરવી હોય આપણને એમ લાગે કે પપ્પા ખીજે છે ને મમ્મી પાસે જઈએ મમ્મી નહીં ખીજે એટલે આપણે મમ્મીથી એકદમ નજીક હોઈએ છીએ. પછી હવે આપણને એવું કીધું છે કે ભૂતકાળની વાત જાણવી હોય તો ખાલી જગ્યા પાસે જો. ચલો અહીંયા જે ચિત્ર આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે બંને ભાઈ બહેન છે એના દાદા દાદી પાસે બેઠા છે. કારણ કે ઘરમાં જે વડીલ હોય સૌથી ઘરડા વ્યક્તિ હોય એની પાસે અનુભવનો ખજાનો હોય એટલે એ આટલી બધી આખી લાઈફ કાઢી છે તો એની પાસે ઘણી બધી એવી વસ્તુ હશે ભૂતકાળની કે જેને એને ખબર હશે કે ભૂતકાળમાં શું બન્યું હતું. તો આપણે જે ભૂતકાળની વાત જાણી હોય તો આપણે કોની પાસે જાશું તો ભૂતકાળની જે વાત છે એ જાણવી હોય તો આપણે આપણા દાદી દાદા અને દાદી પાસે જશું. તો હવે જો અહીંયા આપણે એક લખીને આપ્યું છે કે ધુરેઠાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ ઉતારીને આવું. સુરેખાના કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યો. સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા. ચલો હવે બધાના કુટુંબમાં છે ને કઈ કે કઈ રીતિ રિવાજ તો હોય જ છે. અહીંયા સુરેખાનું આપણને ઉદાહરણ આપ્યું છે કે ઘરમાં પ્રવેશ કરે તો ચંપલ કાઢી અને ઘરમાં પ્રવેશ કરો. પણ આ તો આપણને કોમન એક્ઝામ્પલ આપ્યું છે. આ બધી વસ્તુ જે છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા બધા ઘરમાં લગભગ એવું નિયમ હોય કે સૂર્ય દેખાય એટલે સૂર્ય ઉગે પહેલા આપણે ઉઠી જવું. જો અહીંયા એક ચિત્ર છે એમાં જે છોકરો છે એ સૂરજ ઉગે છે એની સાથે જ છોકરો જે છે ઉઠી જાય છે. પછી બીજું એવો રિવાજ હોય કે આપણે જે છે ઉઠી અને આપણા વડીલો જે છે એને પગે લાગવું જોઈએ. જો આ ચિત્ર છે એમાં જે છે બંને ભાઈ બહેન છે
એના દાદાને પગે લાગતા જોવા મળે છે. પછી બીજો રિવાજ એવો હોય કે સવારે ઉઠી નાહી ધોઈ અને નવસથી પેલા ભગવાનની શું કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જો આ જે ચિત્ર છે એમાં ભાઈ બહેન બંને છે શું કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. તો આ બધી વસ્તુ જે છે આપણને જુદી જુદી જાતના શિષ્ટાચાર મિત્ર છે, જેનાથી આપણને આપણી લાઈફમાં આગળ ઘણું બધું જે છે સારા સારા આપણી પાસે સંસ્કાર આવે છે, આ બધાનું આપણે પાલન કરવું જોઈએ. જેમ કે મોટાની વાત માનવી જોઈએ, મોટાની સામું ન બોલવું જોઈએ. પછી આપણે જે છે આ ચિત્ર છે એમાં બંને ભાઈ બહેન છે એ ઘરમાં આવે છે તો ચંપલ જોયું તમે કેવા વ્યવસ્થિત બાર સાઈડમાં ઉતારીને પછી ઘરમાં પ્રવેશ કરે છે, તો આ પણ એક સારા સંસ્કાર છે. એટલે આવી રીતે આપણે જે છે એ બધા વડીલોને માન આપવું જોઈએ, ઘરમાં વ્યવસ્થિત બધા સાથે રહેવું જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, ઉઠતા ઉઠીને નાહી ધોઈને પછી વડીલોને પગે લાગવું જોઈએ. આ રીતે જે છે એ આપણે ધ્યાનથી બધું કરવું જોઈએ. હવે તમે આ પાઠને વ્યવસ્થિત આ વિડીયો જોજો એનું નિવેદન કરું.